નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ગોહિલ અને આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સેલન્સ એકેડેમી. આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11 અને ધોરણ 12 માટે ખૂબ જ મહત્ત્વનો કહી શકાય એવો ટોપિક ઇમેલ રાઇટિંગ. ઇમેલ લખવામાં બાળકો મોટેભાગે ઘણી બધી ભૂલો કરતા હોય છે. એ ભૂલો થવાનું કારણ છે કે બાળકો પાસે, વિદ્યાર્થીઓ પાસે શબ્દ ભંડોળ નથી હોતું કે જેથી કરીને એ એક ઇમેલને પૂરતો ન્યાય આપી શકે. તો આ વિડીયો લેક્ચરમાં આપણે બાળકોની જે કમી છે, બાળકોની જે ખામી છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું એક ફોર્મેટ દ્વારા. આજનું ફોર્મેટ આપણે એવા ઇમેલ વિશેનું છે કે ધારો કે તમે ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવી છે, કોઈ મોબાઈલ ફોન મંગાવ્યો છે, શૂઝ મંગાવ્યા છે, બેટરી બેકઅપ મંગાવ્યું છે એટલે કે પાવર બેંક મંગાવી છે, અને એ ડિફેક્ટવાળી વસ્તુ નીકળે છે. ઘરે લાવ્યા પછી કે ઘરે તમે જ્યારે તમે અનપેક કરો છો ત્યારે તમે જુઓ છો કે એમાં કોઈને કોઈ ડિફેક્ટ છે, કોઈ જગ્યાએ વસ્તુ તૂટેલી છે, અથવા તો વસ્તુ નાની મોટી છે, બરાબર, અને આપણી અપેક્ષા પ્રમાણેની નથી, અથવા તો વસ્તુનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું હતું એ પ્રમાણેની એ વસ્તુ નથી. ત્યારે આપણે શું કરીએ છીએ? તો ત્યારે આપણે એ વસ્તુની ફરિયાદ કરતો એક મેલ એક કંપનીને કરીએ છીએ. તમે જે પણ કંપનીમાંથી એ મંગાવ્યું હોય એને આપણે એની ફરિયાદ કરીએ છીએ, બરાબર. અને આ ટાઈપનો મેલ બોર્ડ એક્ઝામમાં પૂછાતો હોય છે. તો જોઈએ આપણે કે એનું ફોર્મેટ કેવું છે. આવા બીજા પણ ઘણા બધા ફોર્મેટ હોઈ શકે છે, બરાબર. આજે આપણે આ પહેલા ફોર્મેટની વાત કરીએ છીએ, બીજા ફોર્મેટની ચર્ચા આપણે બીજા વિડીયો લેક્ચરમાં કરીશું. ઓકે મિત્રો, તો ધ્યાન આપજો, શરૂઆતથી લઈ અને અંત સુધી આ વિડીયો તમે જોજો અને હું ખાતરી આપું છું કે તમે આ ફોર્મેટ જોયા પછી તમે આ ટાઈપનો કોઈ પણ મેલ ધારો કે એક્ઝામમાં પૂછાય છે તો એને ખૂબ સારી રીતે તમે લખી શકશો. ઓકે, મેલની શરૂઆત કરતી વખતે સૌ પ્રથમ આપણે આ 5 વસ્તુઓ વિશે ચર્ચા કરી લઈએ કે જેમાં સૌથી પહેલી વસ્તુ છે ફ્રોમ. ફ્રોમનો મતલબ થાય છે કે કોના તરફથી આ મેલ લખાઈ રહ્યો છે, મતલબ કે મેલ લખનાર જે વ્યક્તિ છે એનું આઈડી લખવામાં આવે છે. જો તમને નોંધની અંદર પરીક્ષામાં જે પ્રશ્ન આપ્યો હોય છે એની અંદર મેલ આઈડી ન આપેલું હોય તો તમે કોઈ પણ મેલ આઈડી બનાવીને લખી શકો છો, તમારું પોતાના નામનું પણ મેલ આઈડી બનાવીને લખી શકો છો. મેલ આઈડી લખતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે એક પણ શબ્દ, એક પણ અક્ષર આપણે કેપિટલ નથી કરવાનું, બરાબર. એટલે કે બધા જ અક્ષરો સ્મોલ લેટર્સમાં આવશે, બીજી ABCDમાં આવશે. જેમ કે અહીંયા આપણે બનાવેલું છે એક ઈમેલ આઈડી suresh.patel03, બરાબર છે, suresh.patel03. પછી આ જે નિશાની છે એને કહેવાય છે @, એ કરીને તમારે આમ જલેબી બનાવી દેવાની છે, બરાબર. તો એને કહેવામાં આવે છે @gmail.com લખી શકો, તમે hotmail.com લખી શકો, તમે yahoo.com લખી શકો, તમે કોઈ પણ પ્રોવાઈડર કંપનીનું નામ ત્યાં લખી શકશો. ઓકે, પરંતુ શરત એ છે કે આપણે સ્મોલ લેટરમાં લખવાનું છે. ઓકે, તો suresh.patel03@gmail.com, બરાબર. ત્યારબાદ બીજી અગત્યની વસ્તુ છે એ છે ટુ. ટુ એટલે કે મેલ કોને લખાઈ રહ્યો છે, મેળવનાર કોણ છે, આ મેલ કોને મળશે. તો મેલ મેળવનારનું આઈડી આપણે લખવાનું હોય છે ટુ કર્યા પછી, બરાબર. તો અહીં આપણે લખેલું છે amazoncart@hotmail.com, અથવા તો પ્રશ્નમાં તમને જો આપેલું હોય તો તમારે એ લખવાનું રહેશે, બરાબર. અને ન આપ્યું હોય તો તમે કોઈ પણ મેલ આઈડી આ પ્રમાણે બનાવી શકશો. ઓકે, બીજી અગત્યની વાત કે તમે આ ફ્રોમ, ટુ, સીસી, BCC અને સબ્જેક્ટ જ્યારે લખો છો ત્યારે આ ટપકા જે આપણે કરેલા છે જેને કોલમ કહેવામાં આવે છે, તો એ કોલમને તમારે એક જ લાઇનમાં લખવાના છે, એટલે કે ટપકા સીધી લાઇનમાં આવવા જોઈએ, બરાબર. ફ્રોમના ટપકા લખ્યા પછી ટુના અહીંયા લખ્યા પછી સીસીના અહીંયા લખશો એ પ્રમાણે નહીં કરવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું કે એ સીધી લાઇનમાં આવવું જોઈએ અને ખૂબ જ સારી રીતે એક બોક્સ બનાવીને તમારે આ મેલ લખવાનો. ઓકે, જેથી કરીને એ આકર્ષક પણ લાગવો જોઈએ, બરાબર. તો ત્યારબાદ આપણે જોઈએ સીસી. સીસીની અંદર તમારે સીસી લખ્યા પછી અહીંયા તમારે ડેશ કરી દેવાનો છે. સીસીનો મતલબ થાય છે કાર્બન કોપી. કાર્બન કોપી એટલે કે જ્યારે કંપનીઓમાં એક જ મેલને એક કરતાં વધારે રેસિપિયન્ટ એટલે કે વધારે મેળવનાર હોય ત્યારે આપણે એ બધાના ઈમેલ આઈડી સીસીમાં લખવામાં આવે છે, જેથી આ વ્યક્તિને તો મળે જ, પણ એ સિવાય સીસીની અંદર જેટલા પણ મેલ આઈડી લખેલા હોય એ બધાને પણ એની કાર્બન કોપી પહોંચી જાય. ઓકે, એટલે અહીંયા આપણે લખવાનું નથી હોતું, એટલે સીસી લખ્યા પછી તમે અહીંયા ડેશ કરી શકો છો, બરાબર મિત્રો. ત્યારબાદ એના પછી છે BCC. BCC નો મતલબ શું થાય છે? BCC એટલે થાય છે બ્લાઇન્ડ કાર્બન કોપી. એનો મતલબ કે તમે જે સીસીની અંદર જેટલા પણ નામો લખેલા છે એમાંથી કોઈક નામ તમારે બ્લાઇન્ડ કાર્બન કોપીમાં લખવું છે, તો જે બ્લાઇન્ડ કાર્બન કોપીમાં જે વ્યક્તિને મેલ કરવામાં આવેલો છે
એ વ્યક્તિને ખબર નહીં પડે કે મારા સિવાય બીજા કોને કોને મેલ કરેલો છે. એટલા માટે એને કહેવામાં આવે છે બ્લાઇન્ડ કાર્બન કોપી. બરાબર મિત્રો, તો બ્લાઇન્ડ કાર્બન કોપીમાં એટલે કે BCCમાં પણ આપણે કશું લખવાનું હોતું નથી, એટલે બંને જગ્યાએ તમારે ડેશ કરી દેવાનું છે. ઓકે, ત્યારબાદ પાંચમી અગત્યની વસ્તુ આવે છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે વિષય, કયા વિષય પર તમે આ મેલ લખી રહ્યા છો. તો સબ્જેક્ટની અંદર અહીંયા આપણે વસ્તુ ઓનલાઈન ખરીદેલી છે અને આપણે વસ્તુ બદલાવી છે, એના બદલે બીજી સારી વસ્તુ જોઈએ છીએ, એટલા માટે આપણે મેલનો સબ્જેક્ટ લખીશું રિપ્લેસમેન્ટ ઓફ. રિપ્લેસમેન્ટ એટલે બદલાવવું. રિપ્લેસમેન્ટ ઓફ ખાલી જગ્યા. ખાલી જગ્યામાં તમે જે પણ વસ્તુ મંગાવી હોય, ધારો કે મોબાઈલ ફોન મંગાવ્યો છે જે તે કંપનીનો, તો એ કંપનીનું નામ અને એનો મોબાઈલ એ લખવાનું છે. એ સિવાય ધારો કે તમે શૂઝ મંગાવ્યા છે, તો અહીંયા રિપ્લેસમેન્ટ ઓફ કંપનીનું નામ અને એના શૂઝ એવું લખવાનું છે. તમે ધારો કે કોઈ બેટરી બેકઅપ મંગાવેલું છે, તો એ બેટરી બેકઅપનું નામ લખવાનું છે. બરાબર, એ પાવર બેંકનું નામ લખવાનું છે. કોઈ પણ વસ્તુ તમે જે મંગાવી છે એ વસ્તુનું નામ તમારે અહીં લખી નાખવાનું છે. રિપ્લેસમેન્ટ ઓફ ખાલી જગ્યા. ખાલી જગ્યામાં તમારે વસ્તુનું નામ લખવાનું છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. આ પાંચ વસ્તુ લખ્યા પછી તમારે સંબોધન કરવાનું આવે છે, જેને કહેવામાં આવે છે સેલ્યુટેશન. તો સંબોધન, સંબોધન આપણે કોઈ કંપનીમાં કરી રહ્યા છીએ મેલ, એટલા માટે લખવાનું રહેશે રિસ્પેક્ટેડ સર. રિસ્પેક્ટેડનો મતલબ થાય છે આદરણીય. બરાબર, તો રિસ્પેક્ટેડ સર લખવાનું છે, જેમાં આર કેપિટલ કરવાનો છે અને એસ પણ કેપિટલ કરવાનો છે, ત્યારબાદ કોમા. આ બધી નાની નાની વાતોને તમારે ખૂબ ધ્યાનમાં રાખવાની છે. બરાબર, તો જ તમને પૂરા માર્ક્સ મેલની અંદર મળી શકશે. પ્રેઝન્ટેશન ખૂબ જ સારું હોવું જોઈએ. બરાબર મિત્રો, તો રિસ્પેક્ટેડ સર લખીશું, રિસ્પેક્ટેડમાં આર કેપિટલ અને એસ કેપિટલ કરીશું અને કોમા કરીશું. ત્યારબાદ હવે આપણે વસ્તુને બદલાવવા માટેની એક ફરિયાદ કરી રહ્યા છીએ, તો વસ્તુ આપણને ક્યારે મળી, કઈ કયા દિવસે મળી અને એની હાલત કેવી હતી એના વિશે આપણે વિવરણ કરવાનું છે. બરાબર, તો પહેલો પેરેગ્રાફ પાડીને આપણે લખીશું અહીંયા કે આઈ હેડ ઓર્ડર્ડ, એટલે કે મેં ઓર્ડર આપ્યો હતો. પછી અહીંયા ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં તમારે જે વસ્તુ ખરીદી હોય તે વસ્તુ લખવાની છે. ધારો કે તમે મોબાઈલ ફોન ખરીદ્યો છે, તો લખવાનું છે આઈ હેડ ઓર્ડર્ડ મોબાઈલ ફોન. બરાબર છે. ધારો કે શૂઝ ખરીદ્યા છે કોઈ કંપનીના, તો આઈ હેડ ઓર્ડર્ડ શૂઝ. ઓકે, એન્ડ ત્યારબાદ આઈ હેડ ઓર્ડર્ડ, પછી ખાલી જગ્યા, ખાલી જગ્યામાં વસ્તુનું નામ, અને ત્યારબાદ એન્ડ રિસીવડ ઇટ, અને મેં તે વસ્તુ મેળવી. રિસીવ કરવું એટલે કે મેળવવું. એન્ડ રિસીવડ ઇટ, અને મેં તે વસ્તુ મેળવી ઓન. ઓન કર્યા પછી આપણે તારીખ લખવાનું છે કે કઈ તારીખે તમે એ વસ્તુ મેળવી. ઓકે, તો આ પહેલું વાક્ય થઈ ગયું જે કોમન છે. કોઈ પણ વસ્તુ તમે મંગાવી છે, એ વસ્તુમાં કોઈ તકલીફ છે, ડિફેક્ટ છે, તો આ પ્રમાણે મેલ લખાશે. પહેલું વાક્ય એનું કોમન રહેશે આ રીતે. આઈ હેડ ઓર્ડર્ડ ખાલી જગ્યા એન્ડ રિસીવડ ઇટ ઓન ખાલી જગ્યા. બરાબર છે. પહેલી ખાલી જગ્યામાં જે વસ્તુ ખરીદી છે વસ્તુનું નામ, બીજી ખાલી જગ્યા જે છે એમાં લખવાની છે તમારે તારીખ. ઓકે, ત્યારબાદ આફ્ટર અનપેકિંગ ઇટ. અનપેકિંગ, અનપેકિંગ એટલે એનું પેકિંગ ખોલવાની વાત છે. તો આફ્ટર અનપેકિંગ ઇટ એટલે કે તેનું પેકિંગ ખોલ્યા પછી, તેનું પેકિંગ ખોલ્યા બાદ, એટ હોમ, ઘરે, ઘરે મેં એનું પેકિંગ ખોલ્યું. ત્યારબાદ આફ્ટર અનપેકિંગ ઇટ એટ હોમ આઈ ફાઉન્ડ ધેટ. આઈ ફાઉન્ડ ધેટ એટલે કે મેં જોયું કે, મને જોવા મળ્યું કે. તો શું જોવા મળ્યું એનું પેકિંગ ખોલ્યું ત્યારે? તો આઈ ફાઉન્ડ ધેટ, મને જોવા મળ્યું કે ઇટ હેઝ, તેમાં છે ધ ફોલોઈંગ પ્રોબ્લેમ્સ, નીચે મુજબની સમસ્યાઓ. બરાબર. ઓકે, તો આ બે વાક્યો તમારે કોમન લખવાના છે જ્યારે પણ કોઈ વસ્તુની ખરીદી અને એની ડિફેક્ટ અંગેનો મેલ પૂછાય. તો આ પહેલો પેરેગ્રાફ તમારે આ જ રીતે કોમન લખી નાખવાનો છે દરેક મેલની અંદર. ઓકે, બરાબર. ત્યારબાદ હવે જે આપણે ફોલોઈંગ પ્રોબ્લેમ્સ એટલે કે નીચે આપેલી સમસ્યાઓ, એની સમસ્યાઓ શું છે? તો વસ્તુમાં જે પણ સમસ્યા હોય તેનું વર્ણન તમારે 5-6 વાક્યમાં તમારી રીતે વાક્યો બનાવીને કરવાનું છે. બરાબર, જેમ કે કદાચ શૂઝ નાના છે, તમે કોઈ શૂઝ મંગાવ્યા છે અને શૂઝ તમારી સાઇઝના નથી, તો ધ શૂઝ ઇઝ શોર્ટર ઇન સાઇઝ. બરાબર છે. ઓકે, મોબાઈલ મંગાવ્યો છે, તેનો કદાચ કોઈ ખૂણો તૂટી ગયેલો છે. બરાબર છે. તો ધ કોર્નર ઓફ ધ મોબાઈલ ઇઝ બ્રોકન, તૂટેલો છે કોઈ ખૂણો, એની સ્ક્રીન તૂટેલી છે, ધ સ્ક્રીન ઇઝ બ્રોકન. આ પ્રમાણે તમે 4-5 અલગ અલગ ટાઈપની જે ડિફેક્ટ છે એની અંદર જે ખામી છે એનું વર્ણન તમારે કરવાનું રહેશે. ઓકે,
એ સમસ્યાનું વર્ણન કર્યા પછી કાઇન્ડલી મેક નેસેસરી અરેન્જમેન્ટ એક ફકરો પાડવાનો છે અને ફકરામાં લખવાનું છે કાઇન્ડલી મેક એટલે કે કૃપા કરીને મેક નેસેસરી અરેન્જમેન્ટ્સ એટલે કે જરૂરી સગવડતા કરજો નેસેસરી અરેન્જમેન્ટ્સ અથવા તો વ્યવસ્થા કરજો કૃપા કરીને જરૂરિયાતની વ્યવસ્થા કરજો ફોર રિપ્લેસિંગ ધ ખાલી જગ્યા બરાબર રિપ્લેસિંગ એટલે બદલવા માટેની આપણે જે વસ્તુ બદલાવવાની છે એ વસ્તુનું નામ અહીં લખી નાખવાનું છે જે તમે મંગાવી છે કે કૃપા કરીને તમે આ વસ્તુને બદલાવવા માટેની વ્યવસ્થા કરી આપજો એઝ અર્લી એઝ પોસિબલ મતલબ કે શક્ય એટલી ઝડપી તમે એ વસ્તુને બદલાવવા માટેની વ્યવસ્થા કરી આપજો બરાબર કારણ કે આપણે વસ્તુ જોઈતી નથી એ ડિફેક્ટવાળી વસ્તુ છે પૈસા આપણે પૂરા ચૂકવ્યા છે પરંતુ વસ્તુ ખામીયુક્ત છે ઓકે તો આપણે એને જલ્દી જેમ બને એમ જલ્દી એઝ અર્લી એઝ પોસિબલ એટલે શક્ય એટલી વહેલી તમે આ વસ્તુને બદલાવવા માટેની વ્યવસ્થા કૃપા કરીને મને કરી આપજો એવો એક પેરેગ્રાફ લખવાનો છે એક લાઇનનો ત્યારબાદ હવે લાસ્ટ લાઇન સૂનર રિસ્પોન્સ ફ્રોમ યોર સાઇડ સૂનર એટલે વહેલો વહેલામાં વહેલો રિસ્પોન્સ એટલે જવાબ અથવા તો પ્રત્યુત્તર કહી શકાય વહેલામાં વહેલો પ્રત્યુત્તર ફ્રોમ યોર સાઇડ તમારા તરફથી મને જેટલો બને એટલો જલ્દી રિસ્પોન્સ મળશે તો વિલ બી અ ગ્રેટ ફેવર ટુ મી તો એની મારા પર ખૂબ જ કૃપા થશે તમારી ખૂબ ખૂબ મહેરબાની થશે જો તમે મને વહેલામાં વહેલો જવાબ આપશો તો ઓકે ત્યારબાદ જ્યારે આપણે મેલની પૂર્ણાહુતિ કરીએ ત્યારે આપણે એનો આભાર માનવાનું નહીં ચૂકવાનું બરાબર થેન્ક યુ કહી શકો તમે અથવા તો થેન્કિંગ યુ કહેવાનું છે લાસ્ટ લાઇનમાં તમારે એ વ્યક્તિનો આભાર માનવાનો છે ભલે આપણને હજી વસ્તુ નથી મળી ગઈ નવી વસ્તુ આપણી પાસે નથી આવી છતાં પણ આપણે થેન્ક યુ અથવા તો થેન્કિંગ યુ કહીને તેનો આભાર માની દેવાનો છે ઓકે આ વિવેકપૂર્ણ વાક્યો લખવા મેલમાં ખૂબ જ આવશ્યક છે ખૂબ જ જરૂરી છે બરાબર ત્યારબાદ લાસ્ટ જે પોઈન્ટ છે એ છે યોર્સ ફેથફુલી જ્યારે આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ જેને કન્ક્લુઝન કહેવામાં આવે છે પૂર્ણાહુતિ કહેવામાં આવે છે બરાબર તો એમાં યોર્સ ફેથફુલી એટલે કે આપનો વિશ્વાસુ જે ઉપર આપણે નામ લખેલું હોય ફ્રોમની અંદર લખનાર વ્યક્તિનું નામ સુરેશ પટેલ એ જ આપણે છેલ્લે લખી દેવાનું છે સુરેશ પટેલ અને આ પ્રમાણે તમારે મેલ પૂરો કરવાનો છે બરાબર આ ફોર્મેટને તમે કોઈ શૂઝ મંગાવ્યા છે મોબાઈલ ફોન મંગાવ્યો છે અથવા તો કોઈ પણ વસ્તુ તમે મંગાવી છે અને એમાં ડિફેક્ટ છે અને તમે જ્યારે કમ્પ્લેન કરો છો એવો કોઈ મેલ પૂછાય છે તો એમાં તમે આ ફોર્મેટ ખૂબ જ સારી રીતે લખી શકશો બરાબર મિત્રો આશા રાખું છું કે તમને આ સંપૂર્ણપણે મેલ સમજાઈ ગયો હશે ઓકે ફરી મુલાકાત કરીશું બીજા ફોર્મેટ સાથે બીજા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય